બે ત્રણ એમના દાદા ભગવાને બતાવેલા સાધન છે એવા, એમાં 9 કલમ છે. તમે કદાચ વાંચી હોય તેની ચોપડીમાં પણ હશે 9 કલમ, એટલે 9 પ્રકારની શક્તિઓ છે. એ તમારે ખાલી બોલવાની હોય, હે દાદા ભગવાન મને આવી શક્તિ આપો. એ 9 કલમ રોજ તમે બોલશો ને તો આ દુર્ગુણ ફટાફટ બધા નીકળવા માંડશે, અને એમની પાસે જે શક્તિ માંગો છે તમારામાં આવતી જશે. એટલે એ જે એટલી સરસ છે, તમે વાંચશો તો એ જેમ કીધું હે દાદા ભગવાન શક્તિ આપો, તે દાદા ભગવાન આપણી અંદર ના બેઠેલા ભગવાન પાસે માંગીએ છીએ. જે આત્મ તત્વ છે એની અંદર આપણે માંગીએ છીએ, અને એ શક્તિઓ પ્રગટ થવા માંડશે. તમને કોઈ પણ જીવનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય, જે કોઈ દુભાવતું હોય તેને અનુમોદન ના અપાય એવી મને શક્તિ આપો. કેટલું સરસ છે, એવી 9 છે. સમરસી ખોરાક લેવા એવી પરમ શક્તિ આપો. આ બધું માંગીશ. એ 9 એ કહેતા ને કે આખા જગતના તમામ ધર્મોનો સાર રૂપે અમે આ 9 શક્તિઓ મૂકી છે. કે માણસ અત્યારે કેટલું કરે, કે એની પાસે સમય કઈ છે, એનું ચિત્ત ક્યાં, એટલું બધું રહે કે માણસ ધર્મનું વાંચવા જાય. એટલે કે અમે આ 9 જેવું મૂક્યું છે કે એ બોલે તો તમામ ધર્મોના સાર રૂપે બધું આવી જાય. કોઈ પણ સાધુ સાધ્વી આચાર્યનો અવર્ણવાદ ના થાય, અપરાધ ના થાય, અવિનય ના થાય એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. કેટલી સરસ છે. તમે જો રોજ બોલશો ને, દિવસમાં 2-3 વાર નવરા બેઠા ખાલી બોલશો ને, બધું દુર્ગણું જતું રહેશે, આ ગુણો પ્રગટ થવા માંડશે. એક આ 9 કલમ નું સાધન સરસ છે, અને બીજું દાદા ભગવાનના અસીમ જે જયકાર, આપણી અંદર જે આત્મ તત્વ છે એની ભક્તિ એમણે મૂકી છે. જો એ બોલ્યા તો આ દુર્ગુણ એટલે શું, તો કે આપણા જે પાપ કર્મનો ઉદય થાય. આપણું જયારે પાપ કર્મ આવે ને ત્યારે એ દુર્ગુણ પેસવાના બધા સંજોગો ભેગા થાય. આપણને દુર્ગુણ વાળા માણસો, જગ્યા, વસ્તુ અને આપણા મનને એવું થાય કે આ જ કરવા જેવું છે. એનું કારણ એવું ક્યારે થાય, તો કે આપણા જયારે પાપ કર્મનો ઉદય આવે ને ત્યારે આ થાય. તો કે આ દાદા ભગવાનના અસીમ જે જયકાર હો, તમે જો બોલો 10 મિનિટ, તેનાથી શું થાય, તો કે તમારી અંદર બેઠેલા આત્માની તમે ભક્તિ કરવા, અને એ ભક્તિથી તમારા જે પાપ કર્મો છે એ બધા નાશ થવા માંડે. અને જેવા વ્યક્તિના પાપ કર્મો નાશ થયા, કે આ બધા દુર્ગુણોનું બધું તમારું ના ગમતી વસ્તુ એની મેળે બંધ થવા માંડે. આપણી વ્યવહારમાં કોઈ મુશ્કેલીઓ હોય, શારીરિક કોઈ મુશ્કેલીઓ હોય, બધી ઓછી થવા માંડે. શરીરની તંદુરસ્તી બરાબર ના હોય, અમુક જાતના રોગ એવા હોય, ઊંઘ ના આવતી હોય, અથવા જાત ગમે તેવા માનસિક રોગો બધા જાત જાતના, 10 મિનિટ જો આ કરવામાં આવે તેને રોગ મટી જશે. બધા માનસિક રોગો, બધા વાણીના રોગો, શરીરના રોગો બધું એને અસર થવા માંડે. એવી અદભુત એમણે આ સાધન મૂક્યું છે. રોજ બોલવા જેવું છે. તમે જો બોલશો તો બહુ જ આનંદ આવશે. આપણે બોલાઈશું આપણે 10 મિનિટ એવું, તમને એની પ્રેક્ટિસ પડી જાય, અને પછી તમે બોલી શકો ઘરે. અને એ કોઈ એમની ભક્તિ આપણે નથી કરતા, આપણી અંદર બેઠેલા દાદા ભગવાનની, આપણી અંદર બેઠેલા મહાવીરની, આપણી અંદર બેઠેલા કૃષ્ણ ભગવાનની ભક્તિ છે. કૃષ્ણ બહાર નથી, તમારી અંદર છે. બહાર શોધ્યા છે ત્યાં સુધી ભ્રાંતિ છે. અને જ્યારે તમને લાગે છે કે તમારી અંદર બેઠેલા ભગવાન છે, એ જ સાચા કૃષ્ણ છે, ત્યારે એને સાચું જ્ઞાન કહેવાય છે. જ્યાં સુધી બહાર છે એવું આપણને ખબર છે, ત્યાં સુધી આપણે બહાર ભટક્યા જ કરીએ છીએ. બસ હકીકતમાં તમારી અંદર જ કૃષ્ણ છે, તમારી અંદર જ રામ છે, તમે પોતે જ દાદા ભગવાન છો. આપણને એનું ભાન નથી. બસ એટલે પૂછજો, બધી વાતો પૂછજો, મનમાં હોય પૂછજો.
સમજવા, તમારા કોઈ સત્સંગના પ્રોગ્રામ હોય, કોઈ હોય એની ચોપડી હોય, એમાં વાંચવાનું, જેમ જેમ તમે વાંચતા જશો એમની વાત સમજાતી જશે. તમારી અંદર એ ઉતરતી જ જાય, શરૂઆત જ થઈ ગઈ. અને તમારે રોજ નક્કી કરવાનું, મારે રોજ જે 10 મિનિટ દાદા ભગવાન અસીમ જે જે કાંઈ બોલવું છે, બહુ સરસ શરૂઆત થશે. આપણે આ સમજ્યા કે ઓહો, દાદા ભગવાન આપણી અંદર આત્મતત્વ છે, એની ભક્તિ છે. અને આપણે બોલવા માંડ્યા કે શરૂઆત થઈ જાય, પછી ધીમે ધીમે તમને જેમ જેમ આવા સત્સંગમાં કોઈ સંજોગો આવે તેનો લાભ ઉઠાવો, એનો અનુકૂળતા કરી લાભ ઉઠાવો થોડો. એમાં એટલી બધી વાતો, એટલું બધું જ્ઞાન તમને જાણવા મળશે કે ઓહો, પછી તમને એમ થશે કે આ તો અદ્ભુત જ્ઞાન છે. આજે અશોકભાઈ હમણાં વાત કરી ને કીર્તન દાદા ભગવાનના અસીમ જે કારહોની, તો જુલાઈમાં આપણે હ્યુસ્ટનમાં 3 દિવસની શિબિરનો પ્રોગ્રામ રાખેલો છે અશોકભાઈ સાથે. તો જુલાઈની 7, એટલે જુલાઈ 7th, 8th અને 9th, ફ્રાઈડે સેટરડે સન્ડે છે. તો એ 3 દિવસનો આખો પ્રોગ્રામ રાખેલો છે અશોકભાઈ સાથે. એમાં જુલાઈની 7મીએ અમારે 12 કલાકની, આ ચાલુ કરો ને માઇક જરા, જુલાઈની 7મીએ 12 કલાકની કીર્તન ભક્તિનો પ્રોગ્રામ રાખેલો છે. તેમાં અશોકભાઈની સાથે બીજા બધા જે દાદા ભગવાનના જે બધા બિલીવર્સ છે એ બધાની સાથે 12 કલાક કન્ટિન્યુઅસલી દાદા ભગવાનના સિંહ જે કારણ પ્રોગ્રામ થશે. જુલાઈ 8th, વિચ ઇઝ ઓલ્સો વિચ ઇઝ અ સેટરડે, એ દિવસે લગભગ આખો દિવસ સત્સંગ છે, ફૂલ ફ્રોમ મોર્નિંગ ટુ ધ ઇવનિંગ, ખાલી વચ્ચે લંચની બ્રેક પાડી એકલું જ. તો ઇઝ ગોન બી અ ફૂલ ડે સત્સંગ. અને જુલાઈ 9th લગભગ હાફ ડેનો પ્રોગ્રામ છે, તો બધાને જે બહારગામથી પાછું આવ્યા પાછું જવું હોય તો જઈ શકે એના માટે. તો અમારે બહુ ભાવપૂર્વક વિનંતી છે કે તમે બધા આવજો, સાથે અમારી સાથે લાભ બી રહેજો કીર્તન ભક્તિનો, અને અમને બી લાભ આપજો તમારી સેવા કરવાનો. ત્યાં અમારી કઝિનના ઘરે જ છે, તો ત્યાં બધા આજુબાજુમાં અમારા બધાના મકાન છે, તો આપણે રહેવાની ફેસિલિટી ને બધું ત્યાં થઈ જશે. સાથે પણ બહુ જ ઈચ્છા છે કે આપણે બધા સાથે મળીને કીર્તન ભક્તિ કરીએ, અને સાથે જેટલો આનંદ અત્યારે ઉઠાવીએ છીએ એનાથી શિખર 100 ગણો આનંદ થઈ જશે. કેમકે અશોકભાઈની સાથે કોન્સ્ટન્ટલી આપણે 3-3 દિવસ જેવું રહેવા મળશે આપણે. તો એ વખતે એડ્રેસ બેડ્રેસ બધું તમને મોકલાવી દઈશું, પણ અતુલ અંકલ આવવાના છે, તો એમના થ્રુ કે એમની સાથે આવી શકાતું હોય તો ગોઠવજો તમે. બરાબર ને? ત્યાં કોઈને આવવું હોય તો હું ડેફિનેટલી આઈ વિલ ટેક ધેમ. નહીં તો એવું કરીશું, નહીં તો એક 15 હા, નહીં તો એક 15 પેસેન્જર હા લોકો થાય તો પછી આપણે રાઈટ, એટલે આપણે એકાદ નહીં તો 15 પેસેન્જર વેન કે કોઈ આવતી હોય ને એવું આપણે કશું કરી દઈશું. તો અતુલ અંકલ બધા લઈને આવજો તમે, પણ આપણી બહુ જ ઈચ્છા છે કે તમે બધા આવો. દાદા ભગવાન ના અસીમ જે જયકાર એટલી અદભુત ભક્તિ છે, આ બધી જાતના રોગો એની મેળે જ મટવા માંડશે, બહુ અદભુત સરસ થવા માંડશે. તમને થાય કહો શું થઈ ગયું, આ તમારી દવા વવા બધું બંધ થઈ જાય. એટલે સુધી મેં તો જોયું છે, એટલા બધા લોકોના અનુભવ જોયા છે એવા, કે જે એકદમ મરણ પથારીએ પડેલા હોય એમાંથી એ બહાર નીકળેલા છે, એવા કેટલાય લોકો. એટલે આ દાદા ભગવાનના અસીમ જે જયકાર એ અદભુત ભક્તિનો યોગ છે. એની અંદર દાદા ભગવાન એ આપણી અંદર બેઠા છે એવું જ્ઞાન સમજી ભક્તિ કરવાની, અને જયારે સામૂહિક થાય ને ત્યારે એનો આનંદ જ જુદો હોય. એમાં 12 કલાક આપણે ઘરે એકલા કરીએ એનું ઓછું થોડું એ થાય, પણ બધાની વચ્ચે હોય તો દરેકના આનંદ ઉત્પન્ન થાય ને એની અસર આપણને થાય. એટલે સમૂહની તો બહુ અદભુત એ વસ્તુ છે, એટલે એનો લાભ માણવા જેવો. તમે જો અનુકૂળતા હોય તો બહુ લાભ ઉઠાવવા જેવો છે.
પેલી વાત કરો ને, પેલા પેલા ભાઈ જે ઓફ મરવા મરણ મથારી હોય તો કેટલાય લોકો પણ આપણે બોલીએ 10 મિનિટ, બધાને ગમતું હોય તો બોલાવડાવો, બોલાવ લાવ છે ને, પછી પાછી વાતો કરીએ. હા જરૂર, બાથરૂમ જઈ જાઓ, આપણે વિશેષ પાડો છે, બ્રેક પાડો અને બ્રેક લેવાની છૂટ છે, કંઈક બેસી રહ્યો નથી. ના બધું આપનું ને દીપકભાઈ દેસાઈનું સેમ જ છે કે અલગ છે? એક જ છે, બધું એક જ છે. દાદા ભગવાન ની સાથે અમે બધા સાથે જ રહેલા છે, દરેક ની એજ ભાવના છે, બધાની ભાવના એક જ છે કે કોઈ પણ રીતે દાદા ભગવાન નું જેવું સુખ એમનું જ્ઞાન બધા લોકોને મળે. બહુ સારું કર્યું.